નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું જુલી બઢારિયા. જોઈએ આજના સ્થાનિક સમાચાર. ગણેશ મહોત્સવના સાતમા દિવસે આજે કચ્છમાં અનેક જગ્યાએ ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું, જ્યારે ભુજના ફ્રેન્ડ્સ ગ્રુપ આયોજિત 14મા ગણેશ મહોત્સવમાં આજે ગણપતિ ભગવાનને વિદાય આપવામાં આવી છે. આજે વાજતે ગાજતે ફ્રેન્ડ્સ ગ્રુપ ગણેશ વિસર્જન માટે માંડવી તરફ નીકળ્યું છે. 25 ફૂટની લાંબી મૂર્તિ સાથે ફ્રેન્ડ્સ ગ્રુપના સભ્યો આવતીકાલે માંડવીના દરિયામાં ગણેશ વિસર્જનની વિધિ કરશે. આજે સવારે ફ્રેન્ડ્સ ગ્રુપે માંડવી તરફ પ્રયાણ કર્યું છે, જે આવતીકાલે સવારે માંડવી પહોંચશે અને માંડવીના દરિયામાં એક બોટમાં ગણેશ ભગવાનની મૂર્તિને લઈ દરિયામાં વિસર્જન કરશે. तुझको फिर से जलवा दिखाना ही होगा, अगले बरस आना है आना ही होगा. देखेंगी तेरी राहें प्यासी प्यासी निगाहें, तो मान ले तू मान भी ले कहना मेरा, लौट के तुझको आना है, सुन ले कहता दीवाना है. जब तेरा दर्शन पाएंगे चैन तब हमको पाना है. ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા આયોજિત 14મા ગણેશ મહોત્સવનો આજે પૂર્ણાહુતિ એટલે દાદાની વિદાય. આજે ભુજમાંથી ફ્રેન્ડ્સ ગ્રુપના આ દાદાની ભવ્ય યાત્રા નીકળી છે અને માંડવી તરફ પ્રયાણ થઈ રહી છે. લગભગ મધરાત્રે આ યાત્રા માંડવી પહોંચી જશે અને આવતીકાલે સવારે મધદરિયે એટલે દરિયાની અંદર 5 કિલોમીટર જઈ ને દાદાને વિસર્જન કરવામાં આવશે. ફ્રેન્ડ્સ ગ્રુપમાં 200થી વધારે કાર્યકર્તાઓએ આનામાં યોગદાન આપ્યો છે અને મહેનત કરી છે. એ સિવાય ભુજની કેટલીક જનતાઓ ભક્તો પણ આ યાત્રામાં ઉમટી પડ્યા છે. ફેશન પોઈન્ટ, ધ મેન્સ સ્ટાઇલ ડેસ્ટિનેશન. આજના બદલાતા આધુનિક યુગમાં મેન્સના લુક વધુ સ્ટાઇલિશ બનાવતો શોરૂમ એટલે ફેશન પોઈન્ટ. અમારે ત્યાંથી આપ મેળવી શકશો આપની પસંદના ફેન્સી અને સ્ટાઇલિશ વેર, જેમ કે ફોર્મલ શર્ટ, કેઝ્યુઅલ શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, ફોર્મલ પેન્ટ, નાઇટ શૂટ, નાઇટ વેર, પર્સ, સોક્સ, બેલ્ટ, અન્ડરગાર્મેન્ટ તેમજ કુર્તાની વિશાળ રેન્જ. તો આવો અને પધારો અમારા શોરૂમમાં, તેમજ મેળવો સ્ટાઇલિશ લુક. એડ્રેસ: શોપ નંબર 4, તલાવ સ્ટ્રીટ, ક્રોસ રોડ, છઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા આપ ડાયલ કરી શકો સાવંત પટેલ 8866-44054, ઇમેલ savantpatel6868@gmail.com. કચ્છમાં મેઘરાજાએ મહેર કરી છે, તેમ છતાં હજુ અબડાસા અને લખપત તાલુકો આજે વરસાદ વગરનો. મુંદ્રામાં મેઘરાજા ખાબડ્યા. કચ્છમાં 5 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી છે. આજે વરસાદે કચ્છમાં અનેક જગ્યાએ વ્યાપક રીતે લોકોને ખુશ કર્યા. મુંદ્રામાં ક્રિષ્ના સોસાયટી, મહેશનગર, ઉમિયાનગર, માધવ સોસાયટી તથા ઓસવાડ શેરી વગેરેમાં પાણી ભરાતા મુંદ્રાના નગરજનોને પરેશાની થઈ હતી. આજે મુંદ્રામાં 4 વાગ્યા સુધી 124 mm વરસાદ વરસતા મુંદ્રા જળબંબાકાર થઈ ગયું છે. નદીઓમાં પણ પાણી ધસમસતા વહી નીકળ્યા હતા, જ્યારે ભુજમાં આજે મોટા બંધમાં પાણી ધોધમાર વહેતું દેખાયું હતું.
તેથી હમીરસરમાં પાણીની સપાટીમાં થોડો વધારો થયો છે. અબડાસા અગાઉનો વરસાદ 151 mm, આજનો વરસાદ નોંધાયો નથી. મોસમનો કુલ વરસાદ 151 mm. અંજાર અગાઉનો વરસાદ 306 mm, આજનો વરસાદ 86 mm. મોસમનો કુલ વરસાદ 192 mm. ભચાઉ અગાઉનો વરસાદ 180 mm, આજનો વરસાદ 13 mm. મોસમનો કુલ વરસાદ 293 mm. ભુજ અગાઉનો વરસાદ 229 mm, આજનો વરસાદ 1 mm. મોસમનો કુલ વરસાદ 230 mm. ગાંધીધામ અગાઉનો વરસાદ 250 mm, આજનો વરસાદ 83 mm. મોસમનો કુલ વરસાદ 333 mm. લખપત અગાઉનો વરસાદ 140 mm, આજનો વરસાદ નોંધાયો નથી. મોસમનો કુલ વરસાદ 140 mm. માંડવી અગાઉનો વરસાદ 405 mm, આજનો વરસાદ 6 mm. મોસમનો કુલ વરસાદ 411 mm. મુંદ્રા અગાઉનો વરસાદ 404 mm, આજનો વરસાદ 124 mm. મોસમનો કુલ વરસાદ 428 mm. રે આનંદભાઈ, મારો દીકરો પ્રેમ છે ને, MBBS માં ગોલ્ડ મેડલ લીધો છે. બેની જોડી કેવી સરસ લાગે છે ને. આવો, આપણા મકાનના જે 11 મહિનાના એગ્રીમેન્ટ હતા, હા, એ પૂરા થવા આવ્યા છે. બરાબર, તો પ્લીઝ એકાદ મહિનામાં મારું મકાન ખાલી કરી આપો તો વધારે સારું. અરે થઈ જશે. ઓકે. અરે હા આનંદભાઈ, આપણે સગાઈનું મુહૂર્ત કરાવ્યું. સુરેશ ભાઈ, પેલા તમે મકાનનું મુહૂર્ત કઢાવો, પછી આપણે સગાઈનું મુહૂર્ત કઢાવશો. શા માટે આટલા નિરાશ થાવ છો? હવે મારા પાસે ખૂબ જ સસ્તા રોકાણમાં બહુ જ સારી યોજના છે, જેમાં આપણે આપણું ઘરનું ઘર મેળવીશું. 1 BHK છે, 2 BHK, 3 BHK, 1 BHK 7,71,000 મકાનો છે. અત્યારે 245 મકાનો અત્યારે બાંધકામ ચાલુ છે, જેની અંદર ક્લબ હાઉસ, રોડ, રસ્તા, લાઇટ, પાણી, ગાર્ડન, એવું બધું, મંદિર, એવું બધું ડેવલપ કરીને આપીએ છીએ. આપણા ઓછા બજેટમાં ઓછી રકમ રોકીને મકાન મેળવી શકો તમે. ખરેખર મધ્યમ વર્ગને ઉપયોગી એવી યોજના છે, ઘરનું ઘર બની જાય. કારણ કે ઉદ્ધવ બાપાની એ લોકો ઉપર એટલી કૃપા છે ને, કે જ્યાં એ મકાન બનાવે ને તેમજ મત્સ્ય ઉદ્યોગ ડિપાર્ટમેન્ટ દ્વારા કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવાયો છે. છેલ્લા થોડાક દિવસોથી કચ્છ તેમજ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે અને લો પ્રેશર સર્જાવાને કારણે દરિયો તોફાની બન્યો છે અને મોજા 2-5 મીટર સુધી ઊંચે ઉછળી રહ્યા છે, જેને ધ્યાને લઈ તંત્ર દ્વારા માછીમારોને એલર્ટ કરી દેવાયા છે તેમજ દરિયો ન ખેડવાની અપીલ કરવામાં આવી છે. ડિપ્રેશનના કારણે મોજા વધારે પડતા ઉછળી રહ્યા છે, તેવામાં માછીમારોની બોટ પલટી ખાઈ જાય તો જાનહાની પણ થઈ શકે તેમ છે, જેને ધ્યાનમાં લઈ તંત્રએ દરિયો ન ખેડવાનો આદેશ કર્યો છે અને કચ્છનો કોઈ પણ માછીમાર દરિયાની અંદર નથી. જે હતા તે લોકોને પાછા બોલાવી લેવામાં આવ્યા છે અને હવે અન્ય કોઈ પણ માછીમારને દરિયામાં જવાની પરમિશન મત્સ્ય ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આપવામાં આવી નથી. જગ બોતેરા ધ ફેશન હબ, ભુજની ફેશન પ્રિય જનતા માટે અમે અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સ વેર, લેડીઝ વેર, ચિલ્ડ્રન વેર મેળવવા માટેનું વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જગ બોતેરા ધ ફેશન હબ. કોટન, મલ કોટન, સિલ્ક, રો સિલ્ક, સિફોન, બ્રાસો કોટન, ડિજિટલ પ્રિન્ટ તેમજ અનેકવિધ મટીરિયલ્સ લેડીઝ વેરમાં ઉપલબ્ધ, તેમજ વેસ્ટર્ન વેરમાં જીન્સ, ટી શર્ટ, લેગિન્સ, ટોપ, લેડીઝ કુર્તી અને જેગિન્સ. મેન્સ વેરમાં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એક વખત અવશ્ય મુલાકાત લેવો. મેન્સ વેરમાં બધી જ સાઇઝ મળી રહેશે. જીન્સ પેન્ટમાં 40, 42, 44 ની સાઇઝ, શર્ટ અને ટી શર્ટમાં XL, XXL, 3XL, 4XL સાઇઝ હાજર સ્ટોકમાં. તો એક વખત અવશ્ય મુલાકાત લેવો અને ખાતરી કરો. સરનામું જગ બોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272. સંસ્કારનગરમાં ગણેશ મહોત્સવની પૂર્ણાહુતિ થઈ. આજે વિધિવત ગણેશ વિસર્જન કાર્યક્રમ યોજાયો.
મારુતિ પ્લોટ ગણેશ મહોત્સવ સંસ્કારનગર ભુજમાં 12 વર્ષથી ગણેશ મહોત્સવ ઉજવાય છે. આ મહોત્સવની સંપૂર્ણ લોકફાળાથી ઉજવણી કરાય છે. આજે 7મા દિવસે ગણેશ વિસર્જનની વિધિ કરવામાં આવી. સૌ ભાવિકોએ ગણપતિ બાપાને ભાવપૂર્વક વિદાય આપી વિસર્જન સમયે અનેક ભાવિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જોઈએ એક ગણપતિ વિદાયના દ્રશ્યો. तुझको फिर से जलवा दिखाना ही होगा, अगले बरस आना है आना ही होगा. देखेंगी तेरी राहें प्यासी प्यासी निगाहें, तो मान ले तू मान भी ले कहना मेरा, लौट के तुझको आना है. सुन ले कहता दीवाना है, जब तेरा दर्शन पाएंगे चैन तब हमको पाना है. हमारो 12मो गणेश उत्सव छे, અમે અહીંયા 7 દિવસ તેને ઉજવીએ છીએ. એમાં દરરોજ અલગ અલગ પ્રોગ્રામ હોય છે અને આજે અમારું 7મો દિવસનું ગણેશનું વિસર્જન છે. અને આ સમસ્ત સંસ્કારનગર જે છે એમાં દરેક ધર્મપ્રેમી ભાઈઓ બહેનો આમાં ભાગ લે છે ઉત્સાહથી, અને આ સમગ્ર લોકફાળાથી આ ઉત્સવ ઉજવીએ છીએ. આ ગણેશ ઉત્સવના અમારો 12મો વર્ષ છે. સંપૂર્ણ લોકફાળાથી થતો ગણેશ ઉત્સવ છે. દરેક વર્ગના અને દરેક ઉંમરના લોકો તમે આ વિડીયોગ્રાફીમાં જોઈ શકશો ભાગ લે છે. અને આજના દિવસે વિસર્જનના દિવસે તમામે તમામ રહેવાસીઓએ પોતાના ધંધાને રોજગાર બંધ રાખી અને વિસર્જનના સમયે અમારી સાથે જોડાયેલ છે. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે. ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ હવે આપના ઘર આંગણે ભુજમાં જ. તમામ રેન્જના વિવિધ મટીરિયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોઈ, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરિયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા, મોબાઈલ નંબર 9909663249. કચ્છમાં ઘણી ઐતિહાસિક વિરાસત આવેલી છે, જેની જાળવણી પણ હંમેશા તંત્ર પર સવાલો ઉભા થયા છે. પણ તંત્ર ઐતિહાસિક વિરાસતોને જાળવવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યું છે. પરંતુ માંડવી તાલુકામાં એક રાજાશાહી વખતની સ્કૂલ હજુ પણ અડીખમ છે. આ રાજાશાહી વખતની સ્કૂલ સિરવા ગામની એક શોભા સમાન છે. આ સ્કૂલે ભૂકંપના ઝટકા સહન કરીને હજી પણ અડીખમ ઉભી છે. પરંતુ આ ઐતિહાસિક શાળાનું સમારકામ કરવામાં આવે અને ફરી આ સ્કૂલને શરૂ કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા ઉઠી છે. જોઈએ એક અહેવાલ. અત્યારે જે સંકુલમાં આપણે ઉભા છીએ એ માંડવી તાલુકાનું સિરવા ગામ છે. સિરવા ગામ માંડવીથી 7 કિલોમીટરના અંતરે આવેલું ગામ છે. અત્યારે સમૃદ્ધ ગામ છે. પરંતુ સૌથી વધુ આનંદની વાત એ છે કે માસાપુરા ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચારની ટીમ જ્યારે અહીંથી નીકળી ત્યારે આ એક સરસ એક હવેલી જેવું મકાન જોવા મળ્યું અને સ્થાનિકોને પૂછતા જાણવા મળ્યું ત્યારે એમને ખબર પડી કે આ તો એક સ્કૂલ હતી. ત્યારે સ્વાભાવિકપણે અમને આ કવરેજ કરવાનો એક મોકો મળ્યો છે. અમે આ સ્કૂલ વિશે માહિતી મેળવશું. અત્યારે હું કેમેરામેન પરેશને કહીશ કે ખાસ કરીને ત્યાં તકતી ઉપર નજર મૂકે તો એમાં સિરવા વિદ્યા મંદિર એવું લખેલું છે અને કચ્છ રાજ્ય દ્વારા જિલ્લા લોકલ બોર્ડ હસ્તકની ભારત સરકારની સ્થાનિક વિકાસ યોજના 1954-55 હેઠળ સિરવા ગ્રામ પંચાયત દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કુલ ખર્ચ 29,639 રાજાશાહીમાં કહી શકાય કે રાજાશાહીને લોકશાહીનો બહુ નજીકનો સમયગાળો 1947માં આપણે આઝાદ થયા અને ત્યારબાદ તરત જ આ સ્કૂલનું બાંધકામ થયું છે. ત્યારે આ ગામના તમામ જ્ઞાતિને આપણે સો સો વંદન કરીએ છીએ અને મળશું આપણે દરેક સમાજના હિન્દુ અને મુસ્લિમ લોકોને કે ખાસ કરીને અત્યારે શિક્ષણનું કાર્ય કેવું ચાલે છે, શિક્ષણના શું પ્રશ્નો છે અને આ જે સ્કૂલ છે એના વિશે એ લોકો શું જાણે છે. શું નામ? મારું નામ જુસુભાઈ. જુસુભાઈ, આપણે આ સ્કૂલની વાત કરીએ તો તમને કેટલા વર્ષ પહેલા ધમધમતી લાગતી હતી? આ સ્કૂલ તો મારું પણ શિક્ષણ પાયાનું ત્યાંથી ચાલુ થયું અને મેં પણ SSC સુધીનું શિક્ષણ આ ગામમાં જ લીધું છે. હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ મળે છે? ના, હાઈસ્કૂલ સુધીનું અહીંયા 8-7 ધોરણ સુધીનું શિક્ષણ અહીંયા હતું, પણ હાઈસ્કૂલના પણ શિક્ષણ એ જ ગામમાં ત્યાં સામે મળે છે. બરોબર. તો મારું જન્મ 1900
75 માં જે, એટલે હું 80-81 માં અહીંયા સ્કૂલમાં મારું ભણતરનું પાયો. બહુ જ ખુશી થતી હતી અમારે પૂરું જે શિક્ષણ, અને જે તે સમય જ્યારે શિક્ષણનું આટલું બધું વો હતું, જેને આપણે કહીએ કે જાગૃતતા, ત્યારે આ ગામડા ગામમાં આ 10 ધોરણ સુધીનું જો શિક્ષણ અહીંયા મળતું હોય તો એનાથી વિશેષ બહુ વાત શું હોઈ શકે. ઘણી આપણે અન્ય હિન્દુ સમાજના અગ્રણીઓને, શું નામ તમારું? મારું નામ શિવરાજ ગઢવી. ગઢવી સાહેબ, ખાસ કરીને વાત કરીએ તો આ સ્કૂલમાં તમે અભ્યાસ કરેલો? અભ્યાસ સાહેબ કરેલો છે. કેટલા ધોરણ સુધી? એ પેલા હું અસલ કાઠડાનો છું, હું 5 ધોરણ સુધી કાઠડા ભણ્યો, પછી 6 ધોરણ થી અહીંયા ભણ્યો, એ 10મા ધોરણ સુધી અહીંયા અભ્યાસ કર્યો છે. 10મા સુધી કર્યો. કાઠડામાં કેટલા ધોરણ સુધી શાળા? કાઠડામાં 8મા ધોરણ સુધી અત્યારે ચાલુ છે. અત્યારે આ જર્જરિત બિલ્ડિંગ છે, અને આપણે ખરેખર સાચવી હોય તો શું કરી શકાય? તારાચંદભાઈ રાજ્યમંત્રીને અપેક્ષા તમે કઈ અપીલ કરશો? કારણ કે આ શાળાનું બાંધકામ બહુ સરસ છે. કોના હસ્તક છે અત્યારે? એ અત્યારે તો સાહેબ શિક્ષણ સમિતિના છે. સરસ. આપણે સાચવીને એક, તમને શું લાગે છે કે આ એક વિરાસત છે અને અત્યારે અડીખમ ઊભી છે? ભૂકંપના અમુક ઘા ઝીલી ગયા છે, છતાં તેમ છતાં બિલ્ડિંગમાં કોઈ નુકસાન નથી, તો શું લાગે છે કે આ વિરાસત બચવી જોઈએ? એ તો સાહેબ 100% છે કે આપણે અપેક્ષા ધરાવી કે આ વિરાસત બચવી શકે. આશાપુરા ફર્નિચર દીપાવલીને અનુલક્ષીને સોફા સેટમાં ખાસ એક્સચેન્જ ઓફર. 100 થી વધુ કલર અને નવી ડિઝાઇન મુજબ સોફા રેડી તથા આપની ડિઝાઇન અનુસાર બનાવી આપશું. ઇમ્પોર્ટેડ સોફાના રિપેરિંગ કામ પણ કરી આપવામાં આવશે તથા સોફા સેટનું કાપડ પણ ચેન્જ કરી આપવામાં આવશે. તો જલ્દી કરો અને આપની પસંદગીના સોફા સેટ મેળવો આશાપુરા ફર્નિચરમાંથી. અમારું એડ્રેસ નોંધી લેશો. ચેતના બેગની સામે, આનંદ રિંગ રોડ, ભુજ. 36 મીટર રિંગ રોડ, જયનગર પાટિયા, ભુજ. કચ્છ ઉદય ભવન, ગાયત્રી મંદિર રોડ, ગાંધીધામ. પાણીના ટાંકા સામે, લાઈજા રોડ, માંડવી. ICICI બેંક પાસે, ન્યુ મુંદ્રા. નવી બનેલી અંજાર સબ જેલમાં દિવસ રાત લાઈટો ચાલુ રહે છે. રાષ્ટ્રીય ઉત્પાદનનો વેડફાટ. અંજાર સબ જેલની બિલ્ડિંગ હજુ નવી જ બની છે અને તે કાર્યરત પણ થઈ નથી તે પહેલા જ રાષ્ટ્રીય સંસાધનોનો વેડફાટ જણાઈ રહ્યો છે. કમ્પાઉન્ડમાં બિલ્ડિંગ ઉપર આવેલ લાઈટો દિવસ રાત ચાલુ રહે છે, કોઈ પણ ચાલુ બંધ કરનાર નથી. આમ ઇલેક્ટ્રિસિટીનો વેડફાટ થઈ રહ્યો છે. મારે શું અને મારું શુંની મનોવૃત્તિ દૂર કરવાની જરૂરત છે. રાજશ્રી ફૂટવેર વન સ્ટોપ શૂઝ શોપ. બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ. જ્યાં આપને વુડલેન્ડ, રિબોક, નાઇક, રેડ ચીફ, લી કુપર, ઇગોસ, ક્લાર્ક્સ, એડિડાસ, બાટા, રેબિટ, એફ સ્પોર્ટ્સ જેવી બ્રાન્ડેડ કંપનીના શૂઝ, સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે. એકવાર મુલાકાત લેવ રાજશ્રી ફૂટવેર શોરૂમની. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઈટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજોડી ગામે પંખાના વાયરમાં પગ અડી જતા શોટ લાગ્યા બાદ બેભાન અવસ્થામાં યુવતીને ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ભુજ તાલુકાના ભુજોડી ગામે વીજ શોક લાગતા યુવતી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ ભુજોડીના શાંતિબેન રાજેશ આહિરનો પગ પંખામાં વાયરમાં અડી ગયો હતો. ભેજવાળા વાતાવરણ વચ્ચે પંખામાં શોર્ટના કારણે તેમને જોરદાર વીજળીનો આંચકો લાગ્યો હતો અને જમીન પર પટકાયા બાદ બેભાન થઈ જતા તાબડતોડ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. યદુનંદન ડેવલોપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2.
મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરના ઘરનું સ્વપ્ન. ગોકુલધામ સોસાયટીમાં ભવ્ય મકાનોનું બુકિંગ ચાલુ છે. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે આજે જ આપનું ઘર બુક કરાવો. અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398 સર્વોદય ગ્રાઉન્ડની પાછળ જાયન્ટ્સ કોલોની પાસે નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. ઉપરાંત હવે પ્લોટ પણ બુક કરાવી શકશો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર રૂપિયા 1,00,000 ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1 યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. મોબાઈલ નંબર 9428214674, 9925115488, લેન્ડલાઈન નંબર 02832242425, ઇમેલ yadunandan.developers@gmail.com, www.yadunandandevelopers.com. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. ભુજના કેમ્પ વિસ્તારમાં એક જ જગ્યાએ નોકરી કરતા બે યુવાનોની હરીફાઈ મારામારીમાં પરિણમી. શેઠે નોકરીમાંથી કાઢી મૂકતા કામદારે પોતાના સાથી પર પાઇપથી હુમલો કર્યો. કેટલાક લોકોને ગમે તે બહાને દુશ્મની રાખવાની આદત હોય છે. ભુજના એક શખ્સ હાસમ સમાએ પોતાની સાથે જ ફિલ્ટર પાણીના પ્લાન્ટમાં કામ કરતા હનીફ આમદ કુંભાર સાથે દુશ્મની માત્ર એટલા માટે રાખી કે હનીફનું કામ સારું હતું. આ ફિલ્ટર પ્લાન્ટના શેઠે હાસમ સમાને નોકરીમાંથી છૂટો કરી મૂકતા ગુસ્સે ભરાઈ તેણે સહકર્મી હનીફ પર પાઇપથી હુમલો કરી માથું ફોડી નાખતા ગવાયેલ યુવાનને જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. મારું નામ ભાઈ કુંભાર અબ્દુલ કરીમ. મારો કાકાનો છોકરો ભાઈ છે. હકીકતમાં એ છે, આજે તોમતદાર જે એને માર્યો છે એ બે ભેરા કામ કરતા હતા. એને રાજી ખુશીથી સાહેબે એના શેઠે રજા દઈ દીધી છે ને પોતે પ્લાન ઉપર અધોરામ ઓટો સપ્લાયમાં કામ કરે છે. 2-3 વર્ષ થયા તો એના ઉપર ખાર રાખીને બેઠો હતો. જ્યાં હું પ્લાનમાંથી પાણી લઈને નીકળ્યો ને ઘર કને ઊભા હતા, એના ઘર પ્લાનની બાજુમાં છે, તો એને ધારિયાને પાઇપથી મારવાનું શરૂ કરી દીધું. મોહમ્મદ હનીફ કુંભારને માર્યો છે. મારનાર આસમ સમા, અદાવત જૂની અદાવત કામ માટે. સુકન્યા સાડી, અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડુ અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 2-24 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. ડીએન ઝાલા, મોબાઈલ નંબર 9712346028, એકે ઝાલા, મોબાઈલ નંબર 09833062165. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. ભારતમાં ઇસ્લામિક રાજ્ય સ્થાપિત કરવાની ધમકીવાળા આતંકના વિડીયોથી ભારત સરકાર સાવધાન. અમેરિકાના રાષ્ટ્રપતિ ઓબામાએ કડક વલણ અપનાવ્યું, ઇસ્લામિક સ્ટેટને તબાહ કરી નાખવામાં આવશે. વૈશ્વિક આર્થિક સંગઠન અનુસાર ભારત વિશ્વનો પછાત દેશ. કોર્ટમાં જમા થશે સિન્હાના ઘરની વિઝિટર્સ ડાયરી, સુપ્રીમ કોર્ટની જાહેરાત. જમ્મુ કાશ્મીરમાં વરસાદનો કહેર, 13ના મોત, પૂરનું એલર્ટ જાહેર. ઉદ્ધવ ઠાકરેની આજે અમિત શાહ સાથે મુંબઈમાં મુલાકાત નહીં. પટના હાઈકોર્ટ નાગરિક સુવિધાઓના અભાવ પર ટિપ્પણી કરતા પટનાને દેશની સૌથી ગંદી રાજધાની ગણાવી. ભારત પાકિસ્તાન વચ્ચે બ્રિગેડ કમાન્ડર સ્તરની ફ્લેગ મીટિંગ, યુદ્ધ વિરામ ભંગ સામે વાંધો ઉઠાવ્યો.
આંધ્ર પ્રદેશનું નવું પાટનગર વિજયવાડા વિસ્તારમાં થશે ચંદ્રાબાબુ નાયડુનું નિવેદન. શ્રીરામ સેનાના પ્રમુખ પ્રમોદ મુતાલિકની માંગ, હિન્દુ નેતાઓને મળે બંદૂક રાખવાની મંજૂરી. કાર્તિક ગૌડા વિરુદ્ધ અરેસ્ટ વોરંટ, રેપનો આરોપ લગાવનાર એક્ટ્રેસ મૈત્રેયી પર પણ ઉઠ્યા સવાલ. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ખાઈમાં પડી બસ, 30-40 લોકોના મોતની આશંકા. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી ટોની એબોટ ભારત પહોંચ્યા, પરમાણુ કરારની આશા. ભારતે પાકિસ્તાન સમક્ષ દાખલ કર્યો સીઝ ફાયર ઉલ્લંઘનનો વિરોધ. શ્રીનગરમાં પૂરની ચેતવણી, ઝેલમ નદી ખતરાના નિશાન પર. 25 સપ્ટેમ્બરના સુરક્ષા પરિષદના સત્રનું નેતૃત્વ કરશે ઓબામા. બિહારના કૃષિમંત્રી નરેન્દ્રસિંહનો બફાટ, કહ્યું આપણી પાસે થોડું ઘણું કાળું નાણું છે તે શર્મનાક વાત ન કહેવાય. 2005ના નોએડાના નિઠારી કાંડ મામલે સુરેન્દ્ર કોહલીને 10 સપ્ટેમ્બરના ફાંસી. લોકપાલ સમિતિના નવા નિયમોને સરકારી મંજૂરી. ફિલ્મ મેરીકોમ અસમમાં પણ કરમુક્ત, અસમ સરકારની જાહેરાત. સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ અવનવી ટાઇલ્સ મેળવવા તેમજ બાથરૂમ ફિટિંગ માટેનો એકમાત્ર વિશાળ શોરૂમ એટલે સરપ્રાઇઝ. તમારા બંગલોઝ, ઓફિસ, શોરૂમને આધુનિક ટચ આપવા માટે એકવારની મુલાકાત આવશ્યક બનશે. ટાઇલ્સમાં અવનવી અને અતિ લેટેસ્ટ ડિઝાઇનોનો ખજાનો ખાસ તમારા ઘર, ઓફિસ માટે. વિટ્રીફાઈડ ટાઇલ્સ, ડબલ ચાર્જ ટાઇલ્સ, ડિજિટલ ટાઇલ્સ, વોલ ટાઇલ્સ તેમજ ઇમ્પોર્ટેડ ટાઇલ્સ નિહાળવા માટે મુલાકાત અવશ્ય લો. બાથરૂમ ફિટિંગ્સમાં પ્રતિષ્ઠિત કંપનીઓની અવનવી અને લક્ઝરિયસ એસેસરીઝ તેમજ કિચન સિંકમાં વિશાળ રેન્જ. અમારું સરનામું સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ, 45 જુબેલી કોલોની, જુબેલી સર્કલ પાસે, ભુજ કચ્છ. મોબાઈલ 9879016910. તો દર્શક મિત્રો, આ હતા ત્યાં સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.